तो भगवान ना स्वरूप ने समझवा माटे अत्यंत जरूरी छे के आपणे सत्पुरुष ना वचन मां स्थिर थी जे विश्वास थी आपणे एनी अंदर जोड़ाय छीए, आने शब्द प्रमाण कहेवामां आवे छे। हवे आपणे अहीं आगळ अटकीने थोड़ाक आपणे आ विषयने समझवा माटे बहार जईने पछी पाछा अंदर आवीशुं के शब्द प्रमाण नो शुं महिमा छे। आपणे त्यां ज्ञान माटेनुं जे साधन होय ने एने प्रमाण कहेवामां आवे छे। जे कोई ज्ञान थाय ए प्रमाण द्वारा थाय, ये आपणी शास्त्रीय परंपरा छे। तो एवा जे प्रमाण छे एने त्रण प्रकारमां वहेंचवामां आवे छे। पहेलुं छे प्रत्यक्ष प्रमाण, बीजुं छे अनुमान प्रमाण अने त्रीजुं छे शब्द प्रमाण। प्रत्यक्ष प्रमाण कोने कहेवाय? तो आपणी इंद्रियोथी डायरेक्ट जे ज्ञान थाय एने प्रत्यक्ष ज्ञान कहेवाय, एना साधनने प्रत्यक्ष प्रमाण कहेवाय। दाखला तरीके आपणे आँखथी बधुं जे जोई शकता होईए, तो जे वस्तु आपणे आँखथी જોઈ એ પ્રત્યક્ષ જ્ઞાન આપણને થયું, અને જે આંખ ઇન્દ્રિય છે ને એ પ્રત્યક્ષ પ્રમાણ થયું। આપણે કાન દ્વારા આપણે સાંભળી શકીએ છીએ, ડાયરેક્ટ જ્ઞાન થાય છે આપણને સીધે સીધું જ, તો એ કાન છે એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય, જે સાંભળ્યું એ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય। પાંચેય જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે। તો પહેલું છે પ્રત્યક્ષ પ્રમાણ, આપણને કશુંક જાણવા મળે છે એના દ્વારા, એટલે એને પ્રત્યક્ષ પ્રમાણ કહીએ। બીજું છે અનુમાન પ્રમાણ। અનુમાન પ્રમાણ કોને કહેવાય? તો ડાયરેક્ટ જે વસ્તુ ન દેખાતી હોય એનું આપણને જે જ્ઞાન થાય અનુમાનથી, એનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત એવું છે કે પર્વતો વહનીમાન ધૂમાત, આ ન્યાયની અંદર આવે છે કે દૂરથી આપણે પર્વત જોઈએ છીએ અને પર્વતની વચ્ચેથી ધુમાડો નીકળતો હોય એવું આપણને દેખાય છે, તો આપણે ધુમાડો જોઈને આપણને અનુમાન થાય છે કે ત્યાં આગળ આગ લાગેલી હોવી જોઈએ। આપણને આગ પ્રત્યક્ષપણે દેખાતી નથી, આપણને તો ધુમાડો દેખાય છે, આગ દેખાતી નથી, ધુમાડાના આધારે આપણે આગનું અનુમાન કરીએ છીએ। એટલે જે વસ્તુ દેખાતી હોય એના આધારે જે વસ્તુ ન દેખાતી હોય એનું આપણે અનુમાન કરીએ, એને અનુમાન પ્રમાણ કહેવામાં આવે છે। અને ત્રીજું પ્રમાણ છે શબ્દ પ્રમાણ। શબ્દ પ્રમાણ એટલે જે વસ્તુ આપણે જોઈ પણ નથી, જે વસ્તુનું આપણે અનુમાન પણ કર્યું નથી, પણ કોક વ્યક્તિએ તમને કીધું છે અને એ વ્યક્તિના વચનમાં તમને વિશ્વાસ છે કે આ વ્યક્તિ બરાબર બોલે છે, કે આપણા કાકા કે મામા કે ફોઈ કે ફુવા કે કોક અમેરિકાથી આવ્યા હોય અને પછી આપણને કે ન્યુયોર્કની અંદર તો આવું છે, અને ફિલાડેલ્ફિયામાં તો આવું છે, અને ઓર્લાન્ડોની અંદર તો આવું છે, આપણે કાંઈ જોયું નથી, પણ આપણે એના વચનમાં વિશ્વાસ છે ને, એટલે આપણને જ્ઞાન થઈ જાય છે કે બરાબર ત્યાં આગળ આવું હશે જ, એવું આપણે માની લઈએ છીએ। તો જે વ્યક્તિ આપ્ત પુરુષ છે એને આપ્ત પુરુષના વચનમાં વિશ્વાસથી આપણને જે જ્ઞાન થાય એને શબ્દ પ્રમાણ કહેવામાં આવે છે। અને ત્રણ પ્રમાણ પછી આપણા શાસ્ત્રો અને આપણી વેદાંત પરંપરાએ એવું સમજાવ્યું કે જે કાંઈ આધ્યાત્મિક જ્ઞાન થાય છે ને એ ત્રીજા પ્રમાણથી જ થાય છે, એટલે કે શબ્દ પ્રમાણથી, પ્રત્યક્ષ ને અનુમાનની ગતિ જ નથી ત્યાં સુધી। વ્યાસજીએ વેદાંત સૂત્ર બનાવ્યા છે એને બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે। ઉપનિષદની અંદર જે કાંઈ વાત કરી છે એને બ્રહ્મસૂત્રના રૂપમાં એમણે પોતે ગૂંથી છે, વિષયવાઈઝ સંકલન કર્યું છે, ને જેમ આપણે કેમિસ્ટ્રીમાં ઇક્વેશન્સ હોય ને એવી રીતે એમણે સૂત્રો બધા બનાવ્યા છે। તેનું પહેલું બ્રહ્મસૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા। અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એટલે ભગવાનને જાણવા, અક્ષર બ્રહ્મને જાણવા, બ્રહ્મ અને પરબ્રહ્મને જાણવા, એ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, આટલા સૂત્રનો અર્થ એવો થાય છે। પછી બીજું બ્રહ્મસૂત્ર છે કે ભગવાનને જાણવા તો શું જાણવું એમાં, તો બીજું બ્રહ્મસૂત્ર છે જન્માદ્યસ્ય યતઃ। જન્માદ્યસ્ય યતઃ એટલે આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા ભગવાન છે, આ બીજું બ્રહ્મસૂત્ર મૂક્યું। અને ત્યાર પછી ત્રીજું બ્રહ્મસૂત્ર એમણે મૂક્યું કે કેવી રીતે જાણવા, સેના દ્વારા જાણવા, તો ત્રીજું બ્રહ્મસૂત્ર છે શાસ્ત્ર યોનિત્વાત, કે શાસ્ત્રના વચનથી જાણવા, તો શાસ્ત્ર થકી આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, અને શાસ્ત્ર જેના થકી સમજાય છે એવા સત્પુરુષ થકી આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય। એટલે તર્કને આધારે તમે ક્યારેય જીવતા નહીં, અને આજે તમે અહીં બેઠા બેઠા નિર્ણય કરો, લિસ્ટ બનાવો તમે મારી સામે કે જીવનમાં આટલી બાબતો છે એમાં ક્યારે હું તર્ક નહીં લગાડું, પાયાના કેટલાક સિદ્ધાંતો તમે નક્કી કરી નાખો અને નક્કી કરો કે આટલી બાબતમાં કોઈ દિવસ હું તર્ક લગાડીશ નહીં, નહીંતર તમે ક્યાંય ના રહેશો નહીં। તર્ક
અપ્રતિષ્ઠ. આ વાત એને પ્રમુખ સ્વામી મહારાજ પાસે કરી સારંગપુરમાં સ્વામી હસવા માંડ્યા. તો એને યાદ કરે કે જીવનમાં કેટલાક સિદ્ધાંતો એવા નક્કી કરો જેમાં કોઈ દિવસ તર્ક નહીં કરવાનો. સ્વામી કે આપણા ત્રણ સિદ્ધાંતો છે કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે, સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. આમાં કોઈ દિવસ કઈ તર્ક લગાડવાનો નહીં. એ સત્પુરુષના વચનમાં દ્રઢ વિશ્વાસથી આજ્ઞાન થાય. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ સત્પુરુષના વચનના વિશ્વાસથી થાય. ગુણાતીતાનંદ સ્વામી પાસે અભેસી દરબાર હતા, એમણે વાત કરી કે સ્વામી મને છે ને આ મહારાજનું સર્વોપરી પણ બેસતું નથી. તો અભેસી દરબારને ગુણાતીતાનંદ વાત શું કરી, એમ કે અભેસી અમને તમે 30 લક્ષણવાળા સાધુ જાણો છો કે નહીં, જે શાસ્ત્રમાં 30 લક્ષણ કીધા છે એવા અમને તમે જાણો છો કે નહીં. એ કે હા સ્વામી, એમાં તો મને પાક્કી દ્રઢતા છે કે આપ એવા સંત છો જ. તો ગુણાતીતાનંદ સ્વામી કે 30 લક્ષણવાળા જે સંત હોય એ ક્યારે ખોટું બોલે કે ન બોલે? તો અમારા વચને માનો કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. આમાં બુદ્ધિ બંધ જ કરવી પડે તો જ સમજાય, નહીતર તો તમને ક્યાંય બુદ્ધિ સ્થિર થવા દે નહીં, એ ફેંકા ફેંક જ કરે. તર્કથી ન પામી શકાય ત્યાં આગળ આપણે નમ્ર થવું પડે, ત્યાં આગળ આપણે મૂકી દેવું પડે, ત્યાં આગળ આપણે સંતના વચનની અંદર દ્રઢ વિશ્વાસ એ કરવો પડે. સારંગપુરની અંદર વર્ષો પહેલા સંતોની એક ડિબેટ હતી અને ડિબેટનો વિષય એ હતો કે આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિનો ઉપયોગ અને બુદ્ધિની જરૂર છે કે નહીં, આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે કે નહીં. અને બધા બુદ્ધિશાળી સંતો હતા જે દલીલ કરનાર હતા ને બે બાજુ, સ્વામી બાપા હાજર હતા અને બે બાજુ બધા જોરદાર તર્ક કરવા વાળા હતા. એક પક્ષને એવું સાબિત કરવાનું હતું આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે, કારણ કે આ કઈ મૂર્ખાઓનો માર્ગ નથી, આ તો મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિત યતતે સિદ્ધિએ યતતાનપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ. આ કઈ સામાન્ય વ્યક્તિનું કામ જ નથી આમાં તો. મહારાજે પંચાળાના પહેલા વચરામાં કીધું અમને કોણ ગમે છે, બુદ્ધિવાળો ગમે છે. એટલે આ બધી દલીલો એક પક્ષે રજૂ કરી અને સામેવાળા પક્ષે એવું સાબિત કર્યું કે આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે જ નહીં, અહીં તો શ્રદ્ધાની જરૂર છે. શબરી ક્યાં બુદ્ધિશાળી હતી, તે નાથભક્ત ક્યાં બુદ્ધિશાળી હતા, અહીં તો બુદ્ધિ ઉલટાની આડી આવે છે. એટલે બંને પક્ષે જોરદાર બધી દલીલો કરી અને છેવટે સ્વામીશ્રીના હાથમાં કન્ક્લુઝન આપવામાં આવ્યું કે હવે આપ કહો કે શું સમજવાનું. એ વખતે સ્વામીશ્રીએ એક વાક્યમાં એનું સમાધાન આપ્યું હતું. સ્વામી કે જ્યાં સુધી આપણને સાચા સંત ગુરુ ન મળે ને ત્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ કરવાનો, અને જેવા આપણને પ્રતીતિ થાય આપણને સાચા ગુરુ મળી ગયા છે સ્વામી કે પછી બુદ્ધિ બંધ કરી દેવાની, પછી તો તું દિન કહે તો દિન અને રાત કહે તો રાત, ત્યાં આગળ બુદ્ધિ બંધ જ કરવાની હોય. પહેલા એટલા માટે બુદ્ધિ વાપરવાની કારણ કે ગમે ત્યાં ભરાઈ ન જઈએ, પહેલા બુદ્ધિ એટલા માટે વાપરવાની. આપણે જે એટલા દિવસથી વિચાર કરતા હતા ને કે એમના લક્ષણો જોવા, એમનું જીવન જોવું, તો ગમે ત્યાં ભરાવાનું નથી, એટલા માટે પહેલા બુદ્ધિનો ઉપયોગ કરવાનો. પણ આપણને ખબર પડે કે આ સંત સાચા છે અને સત્પુરુષ છે, પછી તો એના વચનમાં અતિશય દ્રઢ વિશ્વાસ, આનો બહુ મોટો મહિમા છે. અતિશય દ્રઢ વિશ્વાસ જો આપણને સત્પુરુષના વચનની અંદર આવી જાય તો એનો કેટલો મોટો લાભ થાય છે વિશ્વાસના આધારે. તો મહારાજે સારંગપુરના 9મા વચનમાં એવી વાત કરી કે અતિશય શ્રદ્ધા અને અતિ દ્રઢ વિશ્વાસ જો આપણને થઈ જાય તો દેહ છતાં ભ્રમરૂપ થઈ જાય, કઈ બાકી રહે નહીં. તો એટલો મોટો લાભ એ ગુરુના વચનમાં દ્રઢ વિશ્વાસથી આપણને થાય છે. તો આપણે જે પગથિયા જોતા હતા મહારાજે જે સમજાયા પ્રમાણે કે પહેલું છે વિચાર અને પછી છે વિશ્વાસ. સત્પુરુષના વચનમાં અતિ દ્રઢ વિશ્વાસ કે તમે શું કહો છો એ મારે માનવું છે, ત્યાં આગળ મારે હવે મારા બુદ્ધિના કોઈ તર્ક એ દોડાવવા નથી. તો એમણે જે મહારાજનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે, એમણે જે ગુણાતીતાનંદ સ્વામીનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે, એમણે જે પોતાનું સ્વરૂપ આપણને જે સમજાવ્યું છે, એ બધા વચનો છે ને એની હાર કરવાની છે. એ હાર કરી અને પછી ત્યાં આગળ એને એઝ ઇટ ઇઝ સ્વીકારી લેવું, એમાં પછી કોઈ મેનિપ્યુલેશન નહીં, આમ હશે કે આમ હશે, તો એ નિશ્ચયની દ્રઢતા આપણને થાય ને પછી તો એ તો એનો એટલો મોટો લાભ થાય છે આ નિશ્ચયનો, એ પાછળ વાત આવવાની છે. યોગી બાપા પેલું દ્રષ્ટાંત આપતા, પેલું બાપા કહેતા કે એક વખત બે મિત્રો હતા, એક હતો આંધળો અને બીજો હતો લંગડો. તે આંધળો છે જોઈ ન શકે, લંગડો છે ચાલી ન શકે, પણ બંનેની મિત્રતા એવી પાક્કી હતી ને આખો દિવસ ભેગા ને ભેગા જ હોય, એટલે બંનેને ક્યાંય જવું હોય ને તો બંનેની જોડી સારી હતી. એટલે આંધળો છે એ એના ખભા ઉપર લંગડો બેસી જાય અને પછી લંગડો છે એ રસ્તો બતાવે
કે એનું એનું સ્ટીયરિંગ વ્હીલ સમજો અને આંધળાનું એન્જિન સમજો, એમ કરીને બંનેની ગાડી ચાલતી. હવે એમાં પેલો જે આંધળો હતો ને, એ શકુનાવલીમાં જાણતો, આ બધું શુકન ને અપશુકન એનું બહુ સારું જ્ઞાન એને હતું. એટલે એણે એકવાર લંગડાને વાત કરી હતી કે સારામાં સારું શુકન કયું કહેવાય, તો કાળી દેવચકલી હોય અને એ છે ને આમ હળના સગનમાંથી પસાર થઈ જાય અને ત્રણ વખત પસાર થાય અને આપણે એને જોતા હોઈએ અને જોતા જોતા આપણી આંખ એક પણ વખત ફરકે નહીં, તો એના જેવું શુકન બીજું એ કંઈ ના કહેવાય. આ વાત એણે કરીને પેલાને યાદ રહી ગઈ હશે લંગડાને. તો એકવાર એવું થયું કે શિયાળાનો સમય હતો અને સવારે કંઈ 9-9:30 થયા હશે અને ખેતરની અંદર બંને બેઠા હતા આમ શાંતિથી અલક મલકની વાતો કરતા હતા અને ત્યાં આગળ તો એક આમ દેવ ચકલી આવી અને લંગડો એને જોતો જ હતો. એ દરમિયાન એ ચકલી છે ને એ પેલા હળના સગનમાંથી એક વાર પસાર થઈ, બીજી વાર થઈ, ત્રીજી વાર થઈ અને એણે જોયું અને એની આંખે ન ફરકી. એટલે એને આંધળાને કીધું કે આંધળા ગજબ થઈ ગયો કે શું કે કાળી દેવ ચકલી ત્રણ વાર પસાર થઈ હળમાંથી, કે તે તારી સગી આંખે, આ મારી સગી આંખે જોઈ. એને કે આંખ ફરકી નહોતી ફરકી કે મારે ખભે બેસી જાય, ચાલ હવે આપણને દુનિયામાં કોઈ રોકી શકશે નહીં, આપણે જે કરવું હોય અત્યારે સફળ જ જાય. એટલે પછી ક્યાં કે હાલવા જ મંડી, હાલો જ્યાં જઈએ ત્યાં. અને પછી ખભા ઉપર પેલા ચડાવી દીધો અને નજીકનું એક શહેર હતું આમ ત્યાં આગળ પહોંચી ગયા બરાબર આમ હલતા હલતા. અને કલાકનો રસ્તો હશે ત્યાં, એટલે 10:30 વાગ્યાની આસપાસ, 11 વાગ્યાની આસપાસ એ પોતે પહોંચ્યા. અને પછી તો આમ અંદર લીધો રસ્તો, બજારમાં પહોંચ્યા ત્યાં 11:30-12 વાગ્યા હશે. અને એ વખતે લંગડાએ કીધું કે આજુબાજુ જો કઈ આમ હારમહારી દુકાન કઈ દેખાય છે. એટલે એને જોયું કે ઝવેરીની દુકાન છે અને આમ બરાબર ઘરેણા ને બધું આમ. તો કે ચડી જા, એમાં ચડી જા, હાલે મને રસ્તો બતાવ. પણ પેલો કે આપણે હાવ આ ભિખારી જેવા અને આની દુકાનમાં ચડશું ને કોક આપણને કઈ કહેશે. તો આંધળાએ કીધું કે કાળી દેવ ચકલીનું કેમ છે, કે એ બરાબર છે કે ત્રણ વાર પસાર થઈ હતી પાક્કું છે ને. એ કે હા. અને એમાં આંખ નહોતી ફરકી ને, કે નહોતી ફરકી. તો કે તો હાલને આપણે કોઈ કાંઈ નહીં કરે. અને અંદર ઘૂસી ગયા દો, હવે જો દુકાનમાં શું દેખાય છે, એ કે કોઈ માણસ દેખાતું નથી અને પેલો નોકર છે તો બહાર જોકે ચડ્યો છે અને લાગે છે કે શેઠ તો ઘરે જમવા ગયા લાગે છે. અને સામે શું દેખે કે સામે એક મોટી તિજોરી દેખાય છે. એ કે એને ખેંચ બારણું ખોલેલું. એ કે કોઈક મારી નાખશે આપણને. કાળી દેવ ચકલીનું કેમ છે, કે એ બરાબર છે. તો કે તો ખેંચ ને કઈ નહીં થાય. અને એને ખેંચ્યું ને આમ બારણું, ત્યાં તો ઓહો હીરા ને જવેરાત ને બધું. એ કે કઈ આજુબાજુ થેલી, કે થેલી દેખાય છે, ભરવા જ માંડ કે બધું અંદર. અને એને ભરવા માંડ્યું. એને કે હાલ હવે હાલતા. તો પેલા કીધું પણ આવી રીતે જશું ને હમણાં આજુબાજુ કોઈક આવશે તો, કે કાળી દેવ ચકલીનું કેમ, કે એ બરાબર ત્રણ વખત, કે ત્રણ વખત આંખ ફરકે નહોતી ફરકી. તો કે કોઈ નહીં કે ઊભી બજારે ભર બપોરે બંને દુકાન લૂંટીને હાલ્યા આંધળો લંગડો બંને. અને આમ ગામની બહાર હાલતા હાલતા પોગી ગયા. અને આ બાજુ શેઠ હાડાબાર કે પાન ચાવતા ચાવતા આવ્યા અને એને જોયું તો તિજોરી ખુલ્લી, અંદર કઈ દેખાય નહીં, હાફળા ફાફળા થઈ ગયા. તાત્કાલિક એ વખતે ઘોડેસવાર પોલીસો બધી તે એને બોલાવી અને બધી વહારે. તો એક એક કોને લીધું આ બધું તપાસ કરી. કોકે કીધું કે આ બાજુથી કે આંધળો લંગડો બહાર નીકળીને આમ જતા જોયા હતા. એટલે પછી તો પોલીસ છે એની પાછળ પડી આમ રસ્તા ઉપર. અને આ લોકો 1/2 કિલોમીટર આગે ગયા હશે ત્યાં તો પાછળથી ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો દૂરથી. અને લંગડાએ પાછળ જોયું એ કે આંધળા મરી ગયા હવે તો, કે કેમ પાછળ પોલીસ આવે છે અને ઘોડાનો અવાજ આવ્યો ને એ જ છે. એ કે કાળી દેવ ચકલીનું કેમ બરાબર છે ને, એ કે હા એ બરાબર છે. તો કે કઈ નહીં થાય, આપણે હાલ રસ્તાની બાજુમાં ઉતરી છે. તે બાજુ ઉતરી ગયા ઓલા ઘોડેસવારને દેખાણા જ નહીં, આગળ જ જતા રહેતો સીધે સીધા. આ લોકો પાછા રોડ ઉપર ચડી ગયા અને હાલવા માંડ્યા. હવે આ બાજુ કઈ મળ્યું નહીં એટલે પેલા લોકો પાછા આવ્યા અને આ બાજુ બીજી વાર આવી હતી. હા, આ બાજુથી 3 ઘોડેસવાર ને આ બાજુથી 3 ઘોડેસવાર બે બાજુથી આવ્યા. ઓલા પાછા આવ્યા ને આ બાજુ આમ જ. અને બંને બાજુથી ઘોડેસવારોએ આંધળા અને લંગડાને જોઈ લીધા કે આ છે જ, ખબર પડી ગઈ આ જ ચોર છે. અને બંને બાજુથી બંદૂકો તકાઈ ગઈ હામ હામે કે પતાવી દે આને. અને લંગડાએ બે બાજુ જોયું કે આંધળા હવે તો કોઈ ચાન્સ નથી, પતી ગયું. બે બાજુથી બંદૂકો તકાઈ ગઈ છે આપણી સામે જ. તો આંધળો કે કાળી દેવ ચકલીનું કેમ છે, કે એ તો બરાબર જ છે. એ કે ફરકી નહોતી ફરકી આંખ. એ કે તો કઈ નહીં થાય, કરવા દે ધડાકા. અને બંને જણા આમ 3 જણા આ બાજુ 3 જણા સામે, બંને બધા એક હારે ધડાકા કર્યા અને આંધળો લંગડો હેઠે બેસી ગયા. આની 3 ગોળી આ લોકોને વાગી, આની 3 ગોળી આ લોકોને વાગી, બધા મરી ગયા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે આ વાર્તા છે, એટલે આપણે શંકા નહીં કરવાની આવું કેમ થાય. પણ યોગી બાપાએ પોતે
આ સિદ્ધાંત કીધો, વાર્તા કીધી, અને પછી બાપાએ સિદ્ધાંત શું કીધો ખબર છે? કે કાળી દેવ ચકલી ત્રણ વાર પસાર થવી એટલે શું? તો શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, આવી પાક્કી નિષ્ઠા થાય એટલે કાળી દેવ ચકલી એક વાર પસાર થઈ ગઈ. ગુણાતીતાનો સ્વામી અક્ષર બ્રહ્મ છે એવી નિષ્ઠા થઈ એટલે બીજી વાર પસાર થઈ ગઈ. સત્પુરુષ મોક્ષનું દ્વાર છે એવી નિષ્ઠા થઈ એટલે ત્રીજી વાર પસાર થઈ ગઈ. અને આંખ ન ફરકવી એટલે શું? કે મનુષ્ય ભાવ આવવો જોઈએ નહીં, એટલે આપણી આંખ ફરકી નથી. એવું તો થાય તો અક્ષરધામ આપણા બાપનું છે, કોઈ આપણને રોકી શકે નહીં. આ દ્રષ્ટાંત યોગી બાબા પોતે આપતા. પણ એ નિષ્ઠા એ તર્કથી નથી કરવાની, એ નિષ્ઠા સત્પુરુષના વચને કરીને કરવાની છે. એટલે પહેલું સ્ટેપ વિચાર, પછી વિશ્વાસ, અને હવે પછીનો જે વિચાર છે એ આપણે ક્રમશઃ આવતીકાલે જોઈશું.